આગળ વાત કરીએ તો વડોદરામાં વકીલોની હડતાલનો આજે 15મો દિવસ છે. વકીલ મંડળના સભ્યો લોકોને કોર્ટમાં આવતા અટકાવ્યા છે. કોર્ટમાં નહીં જવા દેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હડતાલને કારણે કોર્ટ કાર્યવાહી ખોરવાઈ ચૂકી છે. ઉકેલ નહીં આવતા ચોક્કસ મુદતની હડતાલની તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બેઠક વ્યવસ્થાને લઈ વકીલોનું આ વિરોધ પ્રદર્શન છે. તો બેઠક વ્યવસ્થાને કારણે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનો 15મો દિવસ છે. હજુ પણ તે યથાવત છે. 14 દિવસથી વડોદરા વકીલ મંડળના વકીલોની બેઠક વ્યવસ્થાને લઈને હડતાલ ચાલી રહી છે, ત્યારે આજે શહેરના તમામ વકીલોએ અનોખી રીતે પોતાની હડતાલની અંદર પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે રાજ્યના લગભગ મોટા ભાગના બાર એસોસિએશનો વડોદરાના વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે આ લડતની અંદર સામેલ થયા છે. ત્યારે આજે તમામ વકીલો કોર્ટની કાર્યવાહીથી દૂર રહેવાના છે અને કાર્યવાહી નથી કરવાના. મહત્વનું છે કે વડોદરાના જે વકીલો છે, અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો એમ, અસીલોને પણ કોર્ટમાં જવા નથી દેતા. કેમ કે જે રીતે આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની જે ઘોષણા કરવામાં આવી હતી, તેને લઈને આ વકીલો દ્વારા ટોટલી આજે કામગીરીથી અડગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના તમામ બાર એસોસિએશનો આમની સાથે સામેલ થયા છે અને આ તમામ વકીલો પણ આજે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે. ત્યારે આપણી સાથે વકીલ મંડળના પ્રમુખ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, આજે જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, શું કહીશો જે રીતે આજે કોર્ટની કાર્યવાહી બંધ કરવામાં આવી છે, આપ શું કામગીરી કરી રહ્યા છો અત્યારે? વડોદરા વકીલ મંડળની એક વર્ષથી બેઠક વ્યવસ્થા બાબતે હાઈકોર્ટને ડિસ્ટ્રિક્ટ જજને સતત રજૂઆત કરવા છતાં પણ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ નથી થયો અને તેમજ કોર્ટ બિલ્ડિંગમાંથી મારી જે ધરપકડ કરેલી એ કાયદાની પ્રક્રિયા વિરુદ્ધ હોવાથી સમગ્ર ગુજરાત આજે આ અમારી જે હડતાલ છે એને ટેકાની અંદર કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલ છે. અને આજે વકીલો તો નથી જ જતા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત, પરંતુ ક્લાયન્ટોને પણ સમજાવી અને તેમણે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રાખવાનું કામ કરી રહ્યા છે. વકીલ સાહેબ, જે રીતે આજે અસીલોની તારીખ હશે, કેટલાક લોકો આજે કોર્ટના જરૂરી કામકાજે પણ આવશે, એ લોકોને અટકાવી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક ન્યાયિક પ્રક્રિયા એમના ઉપર કોઈ પગલાં લેશે, તેના માટે જવાબદારી કોની રહેશે? એવો કોઈ પ્રશ્ન નથી. આજે 50% જજીસ રજા ઉપર છે અને 50% ચાલુ છે અને 30 તારીખે કોઈ કાર્યવાહી એટલી હોતી જ નથી. જજમેન્ટો લખવાના હોય છે, માટે ક્લાયન્ટોને કોઈ અન્યાય થવાનો પ્રશ્ન જ નથી ઉભો રહેતો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વકીલ મંડળના જે મિત્રો છે તેઓ અસીલોને પણ અત્યારે કોર્ટ કાર્યવાહીથી દૂર રાખી રહ્યા છે અને જે રીતે એ લોકો લડત ચલાવી રહ્યા છે, આવનારા સમયની અંદર આ લડત ઉગ્ર બને તેવું પણ લાગી રહ્યું છે. અલબત્ત જોતા ચોક્કસ તેઓ કહી શકે કે આવનારા સમયમાં જો વકીલોની બેઠક વ્યવસ્થામાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો વડોદરાના વકીલો જલદથી જલદ આંદોલન કરશે તેવું સૂત્રોમાંથી માહિતી મળી છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા.